नमस्कार, जय श्री कृष्ण। गंगोत्री स्कूल गोंडल में आपनु हार्दिक स्वागत छे। धोरण 8 विषय सामाजिक विज्ञान पाठ नंबर 5 प्राकृतिक प्रकोपो। तो मित्रों, आगला लेक्चर में आपणे सुनामी पूर विषय आपणे चर्चा करी। हवे आपणे आ लेक्चर में दुष्काळ, अनावृष्टि अने अतिवृष्टि, वावाझोडू, हेरिकॉन, टोर्नेडो, वंटोळ, दावानळ अने भूसंखलन, एना विषे आपणे चर्चा करवानी छे। जेमा दुष्काळ के अनावृष्टि, हवे दुष्काळ एटले शुं? तो मित्रों, अत्यारनी आ चोमासानी ऋतु चाली रही है, पण कुदरती रीते आ बधी घटनाओ, वरसाद आवो, तड़को पड़वो, ठंडी एकदम वधारे प्रमाणमां, कोई झाकड़ उत्पन्न थवुं, आ बधी कुदरती घटना। पण हाव वरसाद न पड़े अने एकदम सूको भट विस्तार थई जाय, मित्रों आपणुं जीवन जुए पाणी उपर आधारित। जो कोई व्यक्ति पशु पक्षी प्राणी ने पाणी नहीं मळे तो एनुं जीवन शक्य बनशे नहीं। एज रीते आपणे कंई पण अन्न, शाकभाजी, कठोळ, जे कंई पण उत्पादित करवुं होय वस्तु, तो एनुं मुख्य परिबळ हशे पाणी। जो आजे पाणी नहीं मळे तो ए पण कंई पण उत्पादित वस्तु बनशे नहीं, अने आ उत्पादित वस्तु नहीं बने तो उद्योगोनो काचू मटीरियल पण बनी शकशे नहीं। कपासनुं उत्पादन जो खेडूत वावशे अने वरसाद थशे तो ए उगशे, एने पाणी भावामां आवशे तो। पण जो त्यां खारोपाट विस्तार हशे तो कपासनुं उत्पादन मेळवी शकाशे नहीं, तेथी ज काचू मटीरियल पण बनी शकशे। आने कहेવામાં આવે દુષ્કાળ, અતિવૃષ્ટિ, સોરી અનાવૃષ્ટિ। વરસાદ ન આવવાથી ખોરાક, પાણીની અછત સર્જાય અને જમીનમાં પાણી સુકાઈ જાય, પ્રક્રિયાને દુષ્કાળ કહેવાય। મિત્રો, દુષ્કાળ બહુ ભયંકર હોય। 1956માં ભારતમાં દુષ્કાળની પરિસ્થિતિ બની હતી, એટલા માટે જ કહેવામાં આવે 56નો દુષ્કાળ। એક ધારું 3 વર્ષ સુધી આ દુષ્કાળ બનેલો હતો, કે માણસ અને પશુ પક્ષી તડફડિયા મારી મારીને મૃત્યુ પણ પામેલા હતા। એનું મેઇન રીઝન એ હતું કે પાણી ગોતવા માટે માણસને, પશુ પક્ષીને પાણી ન મળવાથી એ મૃત્યુ પણ ઘણા બધા એમાં થઈ ગયા હતા। ઘણા બધા વ્યક્તિઓને ખોરાક, ઘણા બધા વ્યક્તિઓને પાણી ન મળવાથી એમાં મૃત્યુ થયેલું હતું। સતત 2-3 વર્ષ સુધી વરસાદ ન આવે અથવા ઓછો આવે ત્યારે દુષ્કાળની પરિસ્થિતિ સર્જાય। જો 3 વર્ષ સુધી વરસાદ ન થાય, અથવા તો વરસાદ થાય પણ નહીવત વરસાદ થાય કે જેમાં કોઈ ધન ધાન્ય પકાવી શકાય નહીં, કોઈ પણ ઘાસચારો પણ ઉગી શકે નહીં, તો પશુનું પણ નિર્વાહ ન થઈ શકે। તો મિત્રો, આ રીતે જે કંઈ પણ પરિસ્થિતિ ઉત્પન્ન થાય, જેને આપણે એટલે કે દુષ્કાળની પરિસ્થિતિ કહીએ છીએ। વધુ વૃક્ષો વાવવા અને વાતાવરણને પ્રદૂષિત થતું અટકાવવા આવે તો દુષ્કાળની સંભાવના ઓછી રહે। હવે મેઇન રીઝન એ બને દુષ્કાળ શું કામ એને પરિસ્થિતિ બને, તો કે વૃક્ષોનું નિકંદન કાઢવામાં આવે છે। વૃક્ષો કાપવાથી વરસાદ ઓછો થશે અને ગ્રીનરીનું પ્રમાણ ઘટશે, એટલે વાદળો ત્યાં ઉતરશે નહીં, પણ જ્યાં જંગલનું પ્રમાણ વધારે ત્યાં વરસાદ વધારે થશે, અને આ કારણે જ ત્યાં દુષ્કાળની પરિસ્થિતિ બનશે નહીં। એટલા માટે જ વધુ વૃક્ષો વાવવા જોઈએ। જો કોઈ વ્યક્તિ વૃક્ષ કાપતું હોય તો એને આપણે અટકાવવું જોઈએ, અને વૃક્ષનું મહત્વ પણ આપણે સમજાવવું। હવે આના કારણે બીજી પણ એક બાબત બનશે, તાપમાન પણ વધશે, દુષ્કાળની પરિસ્થિતિમાં ગરમી વધારે પડશે,
જેના હિસાબે પાણીનો સંગ્રહ એટલો બધો રહેશે નહીં. એટલા માટે જ હવે તો આપણે પણ અહીંયા રાજસ્થાન ઘણા બધા વિસ્તારોમાં પણ જ્યાં ઓછો વરસાદ પડે છે ત્યાં રેગિસ્તાન એટલે કે રણવાળો વિસ્તાર હોય મિત્રો ત્યાં પાણીના સંગ્રહ કરવામાં આવે. આ વરસાદી મીઠું પાણી જે એનો સંગ્રહ કરવામાં આવે એ પણ ભૂંઈ તળિયે ટાંકાઓ બનાવવામાં આવે અને આ ટાંકાઓમાં જે ધાબાવાળા મકાન હોય ત્યાંથી સીધો જ પાઇપ એની સાથે છોડી દેવામાં આવે, જેના કારણે આ દુષ્કાળની પરિસ્થિતિમાં પણ પાણી પીવા માટે અને પશુ માટે મળી રહે એ પ્રકારની આખી વ્યવસ્થા કરવામાં આવે મિત્રો. તો દુષ્કાળનો પણ એની સામે સામનો કરી શકાય છે, એટલા માટે વધુ વૃક્ષો વાવવા જોઈએ. ત્યાર પછી નેક્સ્ટ અતિવૃષ્ટિ. હવે અતિવૃષ્ટિ એટલે પૂર જેવી પરિસ્થિતિ જે હમણાં આગલા લેક્ચરમાં આપણે ભણી ગયા. વધારે વરસાદ પણ ન હારો, જો વધારે વરસાદ હોય તો પાકને પણ નુકસાન થાય, પાકનું ઉત્પાદન લઈ ન શકાય, એટલે બે સમરસ હોવો જોઈએ. દુષ્કાળ પણ ન સારો અને અતિવૃષ્ટિ પણ સારી નહીં. તો મિત્રો ત્યાર પછી છે વાવાઝોડું. વાવાઝોડું એક હવામાનનું તોફાન છે, આપણે એને ચક્રવાત વંટોળ કહીએ છીએ. ભારતના દરિયા કિનારાના વિસ્તારોમાં કેટલીક વાર આવા ચક્રવાતો સર્જે. હમણાં એટલે કે જૂન માસમાં આ ચક્રવાતો આપણા બિહાર અને બંગાળ અને ઓરિસ્સાના દરિયા કિનારે આ ટકરાણું, જેમાં બંગાળ બિહાર ઓરિસ્સાને બહુ મોટા પ્રમાણમાં નુકસાન થયેલું હતું. ઘણા બધા માલ સામાનને નુકસાન થયું, ઘણા બધા વ્યક્તિઓને પણ નુકસાન થયું અને ઘણા બધા લોકો એમાં મૃત્યુ પણ પામ્યા હતા, સાથે સાથે ઘણા બધા વૃક્ષનું પણ નિકંદન નીકળી ગયું. કારણ કે પવનનો વેગ એકદમ ઝડપથી હોવાથી એની સામે વૃક્ષ એ ટકી શકતું નથી. ઘણા બધા જે કંઈ પણ માનવ વસાહત છે એને પણ નુકસાન થાય, ઘણા બધા પશુ પક્ષીઓને પણ નુકસાન થઈ. આ રીતે વાવાઝોડું હોય જોવા મળે છે, જેના કારણે ત્યાંના નજીકના વિસ્તારમાં હવાનું હલનચલન થતું રહે છે. આ હલનચલન વેગ પકડે ત્યારે હવા તોફાની બને, જે તોફાન બરાબર એકદમ વેગ સાથે હોય. માણસની કેપેસિટી આમ તો ગણો તો 50 કિમી સુધી એ સહન કરી શકે છે, પણ 50 થી ઉપરનો વેગ એ ખૂબ જ માનવ વસાહતને પણ નુકસાન કરે. અહીંયા આપણા ભારતમાં 100 ની ઉપરના સ્પીડનો પણ પવન ફૂંકાતો હોય છે. જોકે હવામાનમાં તોફાનો મર્યાદિત સમયગાળા માટે મર્યાદિત વિસ્તારમાં અસર કરે છે. આવા વાવાઝોડાને હેરિકેન, ટોર્નેડો અને વંટોળ તરીકે એવા નામથી ઓળખાય છે. હવે હેરિકેન તરીકે ઓળખાય, ટોર્નેડો તરીકે પણ ઓળખાય અને વંટોળ તરીકે ઓળખાય. આ વાવાઝોડા રીએ જાપાન, મ્યાનમાર ત્યાં વધારે પ્રમાણમાં જોવા મળે. આપણે ત્યાં પણ હોય છે, આપણે ત્યાં ગુજરાતમાં પણ જોવા મળે, જે કચ્છના વિસ્તારમાં જોવા મળે, કારણ કે દરિયાઈ સપાટીથી વધારે નજીક જોવા મળે. અને રાજસ્થાનનો વિસ્તાર છે ત્યાં પણ આપણા ભારતમાં આ પ્રકારના વાવાઝોડા જોવા મળે. હવે ત્યાં એકદમ રેતીના ઢગ છે, રેગિસ્તાન છે, ડિઝાસ્ટર રણનો વિસ્તાર છે, એટલે ત્યાં આખું એ રેતીના ઢગને ઉચકીને એક જગ્યાએથી બીજી જગ્યાએ દૂર સુધી ફેંકી દે એવી હવા આ નજીકના શહેરમાં એ બહુ નુકસાન કરે. આ પ્રકારે જેસલમેર, પાલી, જે કોટ આ બધા વિસ્તાર રહ્યા ત્યાં પણ બહુ મોટા પ્રમાણમાં નુકસાન થાય છે. ત્યાર પછી નેક્સ્ટ આપણે વાત કરશું દાવાનળ. મિત્રો દાવાનળ એટલે શું એ પણ આપણે સમજી લઈએ. તો દાવાનળ રહ્યું એ જંગલમાં કોઈ આગ લાગે, જંગલમાં કોઈ એવી ઘટના બને, કુદરતી વૃક્ષો અથડાવાથી, વૃક્ષોની ડાળીઓ અથડાવાથી, વૃક્ષોના થડ અથડાવાથી આ ઘટના બને. અને એ બંને વચ્ચે જે ગરમી આકર્ષણ થાય અને એમાં જે કંઈ પણ અગ્નિ પેદા થાય અને એ અગ્નિ પેદા થવાથી જે વૃક્ષોની
સળગવાની જે ઘટના બને એને દાવાનળ તરીકે ઓળખવામાં આવે. મિત્રો, આ દાવાનળ બહુ નુકસાન કરે. જંગલોમાં વૃક્ષના પરસ્પર ઘર્ષણ અથવા આકાશમાંથી પડતી વીજળી થકી કે બીજા કોઈ કારણોસર આગ લાગે છે, જેને દાવાનળ કહે છે, તેનાથી વનસ્પતિ સંપત્તિને પારાવાર નુકસાન થાય. ઘણી વખત વીજળીઓ પડવાથી પણ જંગલને નુકસાન થાય, વૃક્ષો ઉપર વધારે પડે, વીજ પોલ ઉપર વધારે પડે, કોઈ મકાન ઉપર વીજળી વધારે પડે, એમાં પણ ગ્રીન વૃક્ષ હોય ત્યાં એ વધારે પડે, સીધી અંદર નીચે સુધી ઉતરી જાય, અને આ વીજળી પડવાથી વૃક્ષોને પણ નુકસાન થાય. હવે આ જે દાવાનળ લાગે, એક તો એ જંગલ સંપત્તિને બહુ નુકસાન કરે, બીજું વન્ય જીવને નુકસાન કરે, પશુ પક્ષીને નુકસાન કરે, અંદર માલ ઢોરને નુકસાન કરે, અંદર એ વસાહતને નુકસાન કરે, એટલે બહુ મોટા પ્રમાણમાં નુકસાન કરે. એનું ઉદાહરણ 2019માં ઓસ્ટ્રેલિયાનો જે જંગલનો વિસ્તાર રહ્યો એ આનો ભોગ બનેલો હતો, આ દાવાનળનો, કે જેના હિસાબે હજારો લાખોની સંખ્યામાં ઘણા બધા પ્રાણી પક્ષીઓ મૃત્યુ પામ્યા, એમાં પાંડા, કાંગારુ, બહુ, ચિત્તલ, હરણ, આ બધાને બહુ નુકસાન થયેલું મિત્રો. અને આ એવી હોય છે કે એને બુઝાવવી મુશ્કેલ હોય છે, તો ફાઈટર પ્લેન દ્વારા અથવા તો કોઈ હેલિકોપ્ટર દ્વારા એની અંદર પાણીનો છંટકાવ કરવામાં આવે, અને આ હેલિકોપ્ટર દ્વારા પાણીનો છંટકાવ દ્વારા એ આગને કાબૂમાં લઈ શકાય. પણ ઘણી વખત તો એવું પણ બને કે એને કાબૂમાં લેવી મુશ્કેલ બની જાય, કોઈ કાળે એ કાબૂમાં આવતી નથી. પણ કોઈ એવી કૃત્રિમ વર્ષા કરવામાં આવે જેના હિસાબે આ જે આગ હોય એ કાબૂમાં લઈ શકાય. ઘણી વખત કોઈ કૃત્રિમ રીતે, એટલે કે કોઈ નાનો અમથો, કોઈ ધૂમ્રપાન, સિગરેટ બીડીનું ધૂમ્રપાન કરવાથી એ ઘણી વખત વીડી વિસ્તાર, એટલે કે આસપાસનો એકદમ ઘાસચારાવાળો વિસ્તાર જબરજસ્ત હોય, એ પણ એમાં સળગી ઉઠે. ઘણી વખત આવી ઘટનાઓ પણ આપણી સામે કોઈ એવી પ્રાકૃતિકને પણ નુકસાન કરે છે જે માણસ દ્વારા નિર્મિત હોય, સળગાવી દેવામાં આવે. પણ મિત્રો, આ સળગાવતા પહેલા એની અંદર ઘણા બધા વૃક્ષો હોય, ઘણી બધી પશુ પક્ષીની સંપત્તિ, જીવસૃષ્ટિ હોય, જે બહુ પારાવાર નુકસાન થાય અને એમાં એ મૃત્યુ પામે. તો આ પણ આપણે તકેદારી રાખવી જોઈએ, જેથી કરીને આવા જે વીડી વિસ્તાર છે, જંગલવાળો વિસ્તાર છે, ત્યાં આપણે કોઈ કચરો કે વધારે પ્રમાણમાં ધૂમ્રપાન કરવું ન જોઈએ, અને આવું કોઈ કરતું હોય તો એને પણ આપણે રોકવા જોઈએ. ત્યાર પછી ભૂસંકલન, જેના વિશે આપણે ચર્ચા કરશું. ભૂસંકલન બે પ્રકારના છે, ભારે વરસાદના કારણે અથવા તો ભૂકંપના કારણે. હવે ભારે વરસાદ હોય એટલે જમીન વિસ્તાર એકદમ પોચો પડી જાય, દબાઈ જાય, બરોબર. હમણાંની જ આપણે વાત કરીએ તો ઘણા બધા તમે ન્યૂઝમાં પણ જોવો, ઘણા બધા શહેરમાં ભૂવા પડે, એટલે જે રોડ હોય એ નીચેના ભાગમાં એકદમ પોલો થઈ જાય, ખાડા પડી જાય ઊંડા, એકદમ બહુ મોટા મોટા, અને આપણે ગુજરાતી ભાષામાં ભૂવો કહીએ. અને આ ભૂવા પડવાની મેઇન રીઝન એ છે કે વધારે પ્રમાણમાં વરસાદનું કારણ જમીનની અંદર ફાટી જાય, ભૂસંકલન થઈ જાય. અને આનું એક બીજું રીઝન ભૂસંકલન, બદ્રી કેદારનાથ. આ ભૂસંકલન મિત્રો વરસાદના કારણે થયેલું. ઉત્તરાખંડ રાજ્યનું, આ હિન્દુ ધર્મનું બદ્રી કેદારનાથ આપણું યાત્રા સ્થાન, કે જેમાં ઘણા બધા લોકોને નુકસાન થયું, આસપાસના વિસ્તારને નુકસાન થયું, એટલું બધું ભૂસંકલન થયું હતું કે આખા પહાડી ઇલાકો એ ધસી પડ્યો અને આસપાસના વિસ્તારને નામો નિશાન કરી દીધું. આનું રીઝન એ હતું મિત્રો કે વધારે વરસાદ હોવાના કારણે. ત્યાર પછી આગળ જો વાત કરીએ તો ભૂકંપ, ભૂકંપની એવી કોઈ ઘટના બને, બરાબર. આગળના ચેપ્ટરમાં મેં તમને વાત કરી ભૂકંપમાં કે કચ્છનો જે વિસ્તાર એકદમ જમીન પોલાશવાળી,
ત્યાં એ જમીનમાં ભૂકંપના આંચકા આવવાનું ચાલુ જોઈએ અને 2001માં આ ભૂકંપ જે વિસ્તારમાં આવેલો હતો 26મી જાન્યુઆરી એ વિસ્તારને બહુ નુકસાન કરેલું. ત્યાં મોટા ભાગની બિલ્ડિંગો ધસી પડેલી હતી, મકાનો ધસી પડેલા હતા, ઘણા બધા મકાનો અંદર પેટાળમાં એટલે કે જમીનમાં સમાઈ ગયા હતા, એકદમ પોલાશવાળી જમીન હોવાના કારણે. કેટલીક વાર જમીન કે ભૂમિ પ્રદેશો ઉપરનો ભાગ નીચે તરફ ખસી જાય છે, તેને ભૂસંકલન કહે. જમીનનો ભાગ રહ્યો એકદમ નીચે જતો રહે. ચોમાસામાં ઘણી વાર ભૂસંકલનના કારણે કોકણ રેલવે વ્યવહાર ખોરવાય છે. હવે કોકણ એ પ્રદેશનું નામ છે, કર્ણાટક અને મહારાષ્ટ્રનો આ વિસ્તાર છે કોકણ રેલવે લાઈન. બહુ જબરજસ્ત પહાડી ઇલાકામાંથી આ કોકણ રેલવે લાઈન નીકળે. કોકણ રેલવે લાઈન રે એ આખા પહાડને કોતરવામાં આવી ટનલો બનાવી અને એમાં એ બનાવેલી. પણ આવી જે કંઈ પણ ભૂસંકલનની બાબત ચોમાસામાં બને એટલે રેલવે વ્યવહાર ખોરવાઈ જાય, ઘણા બધા આડા વિઘ્નો આવી જાય અને એ રેલવેના ભાગને ખૂબ નુકસાન કરે, ત્યારે ત્યાં રેલવેની બાબત રે એ સફળ ગણી શકાતી નથી અને રેલવે વ્યવહાર કરી શકાતો નથી. તો મિત્રો અહીં સુધી રાખશું. આ પાઠમાં આપણે ભૂકંપ, પૂર, વાવાઝોડું, અનાવૃષ્ટિ, અતિવૃષ્ટિ, જેમાં આપણે વાવાઝોડું, હેરિકોન, ટેનેડો, વંટોળ, ત્યાર પછી દાવાનળ, ભૂસંકલન એના વિશે ચર્ચાઓ કરી. તો હવે પછી નેક્સ્ટ લેક્ચરમાં આપણે અંગ્રેજ શાસનની ભારત પર અસર, એના આપણા રોજગાર ઉપર અસર, એના વિશે આપણે ચર્ચા કરવાની. તો અહીં સુધી રાખશું. આભાર.